मॉर्निंग स्टूडेंट्स, भाषा जाए तो संस्कृत जाए। पार्ट थ्री में फर्स्ट पार्ट में आप इंट्रोडक्शन करूँ, पार्ट में लेखक इंट्रोडक्शन करूँ। सेकंड पार्ट में आप पेज नंबर 17 करूँ थी, थोड़ा आगे रिवाइज कर लीए कि फादर वालेस लंडन जाए त्या त्रण फेमिली में। फर्स्ट फेमिली में जाए तरह फाधर अने सन पिता अने पुत्रनी बात है कि जयरे फाधर एना मित्र फाधर वालेस जोड़े पिता अने फाधर वालेस बात करता तरह पुत्र ने अणगमो हो कारण के एम पिताजी गुजराती में बात करता फाधर जोड़े एट्ले अणगमो बताव्य। बीजू एक फेमिली में पोतानी माता कोई फंक्शन में साड़ी पहरीने जाए ये बाड़क ने गमत नहीं कि तू शा साड़ी पहरे ए बीजू फेमिली। एंड तीजा में एक महिलाओं ग्रुप थूँ तो एम असत्य महिती आप प्रार्थना उपनिषदों की प्रार्थना गावाई कोई आपी नहीं एक जन ने आपकी भाषा त्या परदेश में अपनी भाषा की जो दशा है एनी बात है अपनी भाषा गई तो आप पहरवेश गयो अपना अपनी प्रार्थना गई अपनी रहनी गई बधुँ जत तो ये साचवी ए आपू गौरव है एने आप साचवी जीए अत आ फाधर वालेस करे राइट। हमें आप आगे चलिए पेज नंबर 17 में लास्ट लाइन आप स्टार्ट करिए। आफ्रिका एक मुलक में एट्ले एक प्रदेश में गुजराती वच्चे भाषा ने टकावी राखवा एक प्रयोग कर एक एक्सपेरिमेंट कर आफ्रिका में कि गुजराती भाषा ने टकावी राखवा करे तो गुजराती लखवामां घणाने तकलीफ पड़े छे। अरे आपणे हो आपणे गुजराती भाषा तो एवी छे के आपणे पोते बेसिकली गुजराती छे तो आपणे गुजरातीमां भूलो करीए छे। आपणे सपोज बोलीए एवुं लखीए छे हूँ आवुं नहीं करूँ, एक्चुअली वर्ड हूँ आवुं नहीं करूँ तो आपणे एवुं बोलीए छे हूँ आवुं नहीं करूँ तो छोकराओ आवुं नहीं करो एवुं हूँ आवुं नहीं करूँ ई ज लखे एक्चुअली हूँ आवुं नहीं करूँ तो आप मारो लोही ना पीस तो लो ही आए तो आप मारो लोही ना पीस लोही तो ये धीरे धीरे अपनी भाषा पर कमांड जो रहे अपनी वपराश ओछो एट भूलो थे तो यो आफ्रिका में एक एक्सपेरिमेंट था। गुजराती में घना ने तकलीफ पड़े अपने सरल जोड़ी और सरल नियमों जोड़नी अना नियमो छे बधी ई दीर्घ अने बधा उ ह्रस्व जोड़ाक्षर ने ह्रस्व एटले नानो दीर्घ एटले मोटो दीर्घ ई दीर्घ ई ह्रस्व एटले नानो अने दीर्घ ई ह्रस्व जोड़ाक्षरમાં અનુસ્વાર માને અને કોઈ પણ ભૂલ હોય તો ભૂલ નહીં ગણાય સારી સગવડ છે અને ઉદારતા છે પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ છે આ યોગ્ય નથી પરંતુ એથી કંઈ વળવાનું નથી ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નથી દીર્ઘ હ્રસ્વનો સવાલ જ નથી ક ખ ગ ઘનો સવાલ છે એટલે આખી ભાષાનો સવાલ છે એટલે એ જાય તો જાય અને એ ટકે તો ટકે ને પરદેશમાં તો એ નહીં ટકે એવું આપણી પરિસ્થિતિ થઈ ગઈ। રસ હોય તો બધા આમ રસ હોય જ કર્યા કરે દીર્ઘ હોય તો બધા દીર્ઘ જ કર્યા કરે અને એવું નથી કે એને જ પ્રોપર એને જોડણીના નિયમો છે એને એ બધું આપણે સમજવાનું છે એને આપણે સરળ બનાવવાની જરૂર નથી કે આપણે જેવું બોલીએ એવું લખીએ તો એ ભાષા સરળ બની ગઈ ના એવું નથી એનું પ્રોપર આપણને એને ખબર હોવી જોઈએ। પરદેશના ગુજરાતીઓના આમંત્રણોથી તેઓ વસે છે અને અનેક દેશમાં હું ગયો છું એટલે ફાધર વાલેસ ગયા છે એમની સાથે જોડી રહ્યો છું ચર્ચાઓ કરી રહ્યો છું વ્યાખ્યાનો પણ આપ્યા છે। ફાધર વાલેસ દરેક જગ્યાએ જઈને વ્યાખ્યાનો આપે છે આપણું ગુજરાતી ભાષાનું મહત્ત્વ એને ટકાવી રાખવાનું અને સીધી વાત કરવાની હજુ મારી હિંમત ચાલતી નથી મને બોલાવે બધી સગવડ આપે ઉત્તમ આતિથ્ય કરે હોસ્પિટલી આતિથ્ય પણ સરસ કરે એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવી રાખવા જે કોઈ પ્રયત્ન કરે એને
જરૂર ઘરમાં નાના બાળકોની સાથે ગુજરાતીમાં બોલે, સ્કૂલમાં એનો અભ્યાસ કરાવી શકો તો કરાવો અને ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. દેશથી ગુજરાતી માસિક મંગાવો, ગુજરાતીમાં પ્રવચન બોલો. અને હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું, આ બધું સારું છે પણ નકામું છે એટલે કે ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી, તેનું ગૌરવ સાચવવાનું નથી, એનાથી આ લાભ પણ મળવાના નથી, ખોટી ભ્રમણામાં ના સેવો. એટલે શું કહે છે કે ગુજરાતી ભાષા ટકાવવા માટે ગુજરાતી પરદેશમાં બાળકો, પરદેશમાં જે સ્કૂલ હોય એમાં પોતાની ભાષાનો એક લેક્ચર્સ ગોઠવાવો, શીખવાડો. ચલો ચલો ના શીખવાડે, ચલો એ તમે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હો તો એ પછી ક્લાસ પછી જ સ્કૂલમાં એ પોતાના ભાષાના ટીચર અને બાળકોને સમજાવો, અથવા ઘરે આવ્યા પછી બાળકોને ગુજરાતી એક કલાક ભણાવો, અડધો કલાક ભણાવો. ગુજરાતી આપણા દેશમાંથી ગુજરાતી મેગેઝિન્સ માસિક મંગાવો, એ બાળકોને વાંચવા, નાની નાની સ્ટોરીઝ મૂકવા, તો જ આપણી ભાષા ટકશે, નહીતર કોઈ રીતે ટકવાની નથી. જો આવું નહીં કરો તો નથી જ ટકવાની. અને એ નહીં ટકે તો આપણી સંસ્કૃતિ નહીં ટકે, આપણું કશું, આપણું પહેરવેશ, રહેણીકરણી કશું જ ટકશે નહીં, એવું ફાધર વાલેસ કહેવા માગે છે. ગુજરાતી ટકવાની નથી, એનું ગૌરવ સાથે ખોટી પ્રમાણ. ગુજરાતી તમારા ઘરોમાંથી નહીં માંથી જાય જ છે, બહુ બહુ તો એક બે પેઢી થોડું રહેશે અને પછી બે પેઢી પછી એની નામ નિશાન નહીં રહે, એ હકીકત છે, એ જાણવી જોઈએ અને એ કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા એકબીજાને સારું લગાડવાનો વ્યર્થ પ્રયત્ન છે. એક બે પેઢી સુધી કદાચ બી ગુજરાતી રહેશે, પછી જો આવીને આવી દશા થશે તો ગુજરાતી આપણી ભાષાનું નામ નિશાન નહીં રહે, અને એ આપણી ચિંતાની બાબત છે. અને એ માટે ફાધર વાલેસે કેટલા બધા આપણને કહ્યું કે આપણે પરદેશમાં નાના ઘરમાં બાળકો જોડે ગુજરાતી બોલો, થોડો અડધો કલાક એમને ગુજરાતીમાં ભણાવો, એટલે એ વાતો આપણને ફાધર વાલેસ સમજાવે છે કે તમે કઈ રીતે તમારું ભાષાનું મહત્ત્વ સમજાવશો. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી પાછો લેસન વાંચજો અને જે ના ખબર પડે એ પૂછજો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.